विद्यार्थी मित्रों, चैप्टर नंबर 5 सपुष्प वनस्पति की बाह्याकार विद्या, जेमा आपणे पहला मूल पछी प्रकांड त्यार पछी पर्ण आटली वात करी गया। हवे आपणे वात आवे छे पुष्प विषे। तो सौथी पहला मां पहेलुं तो पुष्प माटे आपणे शुं कहीशुं के पुष्प शुं छे। तो पुष्प ए संकुचित प्रहरो छे। प्रहरोनु केवुं रूपांतरण छे तो के संकुचित प्रहरोनु रूपांतर छे। पातो रूपांतरित प्रहरो, रूपांतरित प्रहरोनो मतलब शुं थशे? तो रूपांतरित प्रहरोनो मतलब थाय के प्रहरो जे छे, प्रहरो एटले कयो भाग कीधो? तो आपणे प्रकांड, पर्ण, पुष्प, फळ आ बधो। तो એનું જ્યારે સંકુચિત સ્વરૂપ લેવામાં આવે, એટલે કે નાનું સ્વરૂપ લેવામાં આવે ત્યારે, એટલે સંકુચિત સ્વરૂપ જેને આપણે સેના તરીકે ઓળખીશું? પુષ્પ તરીકે ઓળખીશું। તો પ્રહરોને જ્યારે રૂપાંતરણ થશે ત્યારે સેમાં ફેરવાઈ જશે? પ્રહરોમાં ફેરવાય છે। હવે જે આંતરગાંઠ છે એ આંતરગાંઠ ટૂંકી બને, આંતરગાંઠ ટૂંકી બને એટલે કે એનો વિકાસ, હવે જે પ્રકાંડ છે, ધારો કે આ એકનું પ્રકાંડ છે, તો પ્રકાંડમાં જે આંતરગાંઠ એટલે કે બે ગાંઠ વચ્ચેનો વિસ્તાર એ ટૂંકો બનતો જશે। અને જે અગ્રકલિકા છે એટલે કે અહીંયા પ્રકાંડની ટોચનો ભાગ કે જ્યાં વર્ધનશીલ પેશી આવેલી હોય, કઈ પેશી હોય? વર્ધનશીલ પેશી હોય। આ કયો ભાગ છે? તો કે પ્રકાંડની, આ પ્રકાંડ છે, અને આ પ્રકાંડનો કયો ભાગ કહેવાય? તો કે ટોચનો ભાગ, બરાબર? તો પ્રકાંડની ટોચનો ભાગ કે જે કઈ પેશી ધરાવે છે? વર્ધનશીલ પેશી ધરાવે છે। તો આ ભાગ એ શેમાં પરિણમે છે? તો કે પુષ્પમાં પરિણમે છે। શેમાં પરિણમશે? પુષ્પમાં પરિણમે છે। તો આને આપણે પુષ્પ તરીકે ઓળખીએ છીએ। જે ટોચના ભાગે વર્ધનશીલ પેશી છે શેમાં પરિણમી? તો પુષ્પમાં પરિણમે છે। હવે જે આંતરગાંઠનો ભાગ છે કેવો થશે? તો કે એ ટૂંકો બને છે, અને ટૂંકો બનતા બનતા અહીંયા દરેક જગ્યાએ પુષ્પની ગોઠવણી થતી જશે। આ રીતના પુષ્પ ઉગતા જશે, પુષ્પની ગોઠવણી થતી જશે, અને આ જે ગોઠવણી છે એને આપણે પુષ્પ વિન્યાસ કહીશું। જે અક્ષ છે એના પર પુષ્પની ગોઠવણી એને શેના તરીકે ઓળખીશું? પુષ્પ વિન્યાસ તરીકે। તો જે પુષ્પ વિન્યાસ છે, બે પ્રકારનો પુષ્પ વિન્યાસ આપણને જોવા મળે। તમે કોઈ પણ જગ્યાએ પુષ્પ ઉગેલા જોશો તો બે પ્રકારે પુષ્પ વિન્યાસ જોવા મળશે, એટલે કે પુષ્પની ગોઠવણી। એક છે અપરિમિત પુષ્પ વિન્યાસ, અને બીજો છે પરિમિત પુષ્પ વિન્યાસ। તો અપરિમિત પુષ્પ વિન્યાસ કોને કહેવાય? તો જ્યારે જે ટોચનો ભાગ આપણે કીધો કે ટોચનો ભાગ જે છે એટલે કે મુખ્ય અક્ષ, એ સતત વિકાસ પામતો રહે। મુખ્ય અક્ષ સતત શું કરશે? વિકાસ પામતો રહે છે, અને આ મુખ્ય અક્ષ છે, બરાબર? સતત વિકાસ પામતો રહે, અને અગ્રાભિવર્ધિ ક્રમમાં, અગ્રાભિવર્ધિ એટલે નીચેથી કઈ તરફ? ઉપર તરફ પુષ્પનો વિકાસ ચાલુ જ રહે આ રીતના। તો એને આપણે કયા પ્રકારનું પુષ્પ વિન્યાસ કહીશું? અપરિમિત પ્રકારનું પુષ્પ વિન્યાસ કહેવામાં આવે છે। એટલે મુખ્ય અક્ષ સતત વિકાસ પામશે, મુખ્ય અક્ષ સતત વિકાસ પામે, અને કયા ક્રમમાં વિકાસ પામશે? પુષ્પ અગ્રાભિવર્ધિ ક્રમમાં પુષ્પનો વિકાસ। અગ્રાભિવર્ધિ ક્રમ એટલે નીચેથી ઉપર તરફ પુષ્પનો વિકાસ થશે, અગ્રાભિવર્ધિ ક્રમમાં પુષ્પનો વિકાસ થશે। હવે જ્યારે આપણે પરિમિત પુષ્પ વિન્યાસ કહીએ છીએ તો જે મુખ્ય
मुख्य अक्ष छे ए मुख्य अक्ष सेमा परिणमे छे तो के पुष्पमा परिणमे छे सेमा परिणमे पुष्पमा तो હવે આ વિકાસ આગળ થશે ના મુખ્ય અક્ષ પુષ્પમાં પરિણમતા વિકાસ થતો નથી અને પુષ્પનો વિકાસ કયા ક્રમમાં થશે તલાથી વર્ધી ક્રમમાં તલસ્થ ક્રમમાં તલસ્થ ક્રમમાં એટલે ઉપરથી કઈ તરફ જશે તો કે નીચે તરફ જાય છે કેવી રીતના ઉપરથી નીચે તરફ પુષ્પનો વિકાસ થશે આ નામાં કઈ રીતના થશે નીચેથી ઉપર તરફ વિકાસ થાય તો આને અપરિમિત કહેવાય અને પેલાને પરિમિત કહેવામાં આવે છે તો આ પુષ્પ વિન્યાસની વાત થઈ હવે જો પુષ્પના ભાગની વાત કરીએ આપણે પુષ્પમાં કયા કયા એની રચનાની વાત કરીએ આપણે તો રચનાની અંદર જો આપણે જોઈએ તો પુષ્પ એ શું છે સૌથી પહેલા તો લિંગી પ્રજનન સપુષ્પ વનસ્પતિ અથવા આવૃત બીજધારી વનસ્પતિમાં લિંગી પ્રજનન કરતું અંગ એટલે શું કહેવાય પુષ્પ કહેવાય જુદી જુદી આપણી જે ભાવનાઓ છે એને રજૂ કરવા માટે દુઃખની લાગણી સુખની લાગણી ખુશી વ્યક્ત કરવા માટે તો એના માટે પણ પુષ્પનો ઉપયોગ કરવામાં આવે છે ભગવાનને ધરાવવા માટે પણ પુષ્પનો ઉપયોગ કરવામાં આવે તો આ પુષ્પની રચના આપણે જોઈએ તો એની અંદર આપણને ચાર ભાગો જોવા મળશે પુષ્પની રચનામાં આપણને કેટલા ભાગ જોવા મળશે તો કે ચાર તો એને આપણે મુખ્ય બે ભાગમાં વહેંચી દઈએ જેને કઈ રીતના ગણવામાં આવે છે તો કે જે બે ચક્ર અથવા તો કુલ ચાર ચક્રોથી પુષ્પની રચના થશે જેમાંથી બે જે ચક્ર છે એને આપણે કેવા કહીએ છીએ તો કે આવશ્યક ચક્ર કહેવામાં આવે છે અને બે જે છે એને સહાયક ચક્ર તરીકે ઓળખવામાં આવે છે તો સહાયક ચક્રમાં કોનું કોનું સમાવેશ થાય વજ્ર ચક્ર અને દમ ચક્રનો સમાવેશ એમાં થાય છે સહાયક જ્યારે આવશ્યક ચક્રમાં કોનું કોનું સમાવેશ થાય તો કે કેસર ચક્ર અને સ્ત્રી કેસર ચક્ર બરાબર તો પુષ્પની રચનામાં આપણને કેટલા ચક્ર જોવા મળે છે બે આવશ્યક અને સહાયક આવશ્યકમાં બે કેસર સ્ત્રી કેસર સહાયકમાં વજ્ર અને દલ ચક્ર આવા ભાગ જોવા મળશે હવે દરેકે દરેક ભાગના વિશે આપણે સમજીએ તો સૌથી પહેલા આપણે વાત કરીએ વજ્ર ચક્ર તો વજ્ર ચક્ર જે છે એ સૌથી બહારનું ચક્ર છે સૌથી બહારનું ચક્ર જે પુષ્પ જ્યારે પલિકા અવસ્થામાં હોય ત્યારે એનું રક્ષણ કરે સૌથી બહારનું ચક્ર છે અને પુષ્પ જ્યારે કલિકા અવસ્થામાં હોય ત્યારે એનું રક્ષણ કરે તો એનો રંગ મોટા ભાગે લીલા રંગનું હોય કેવા રંગનું હોય તો કે મોટા ભાગે આપણને કયો રંગ જોવા મળશે લીલો રંગ જોવા મળશે કારણ કે એને ખાલી શું કરવાનું છે તો કે કલિકા અવસ્થામાં પુષ્પનું રક્ષણ કરવાનું છે તો સૌથી પહેલાં અહીંયા આપણે એક આ પુષ્પ જોઈશું આ જાસૂદનું પુષ્પ છે જેની અંદર તમે આ જે જોશો આ ગ્રીન કલરનું તમને જે દેખાય છે આ તો એ શું છે તો એ છે વજ્ર ચક્ર શું છે વજ્ર ચક્ર તો તમે જુઓ કે આ પુષ્પ અત્યારે કલિકા અવસ્થામાં છે તો આ વજ્ર ચક્ર આ પુષ્પનું શું કરે છે રક્ષણ કરે છે બરાબર એવી જ રીતના બીજું હું એક પુષ્પ બતાવું તમને આ તો આમાં પણ તમે આ નીચે તો આમાં વજ્ર ચક્ર તમે જોશો અહીંયા તો અહીંયા નીચે જોવા મળશે આ તો આ જે છે આ એ વજ્ર ચક્ર છે બરાબર જે પુષ્પનું કલિકા અવસ્થામાં શું કરે છે રક્ષણ કરે છે ખ્યાલ આવે છે જો ધ્યાનથી જોજો હા નીચે આ જે દેખાય છે
આ શું છે? વજ્ર. જો મેં ખોલ્યું ને, વજ્ર ચક્ર જે એનું રક્ષણ કરવાનું કામ કરશે કનિકાવસ્થામાં. એવી જ રીતના અહીંયા એક આ બીજું પુષ્પ છે, તો એની અંદર તમે જોશો તો જુઓ, આ વજ્રપત્ર અત્યારે આ પુષ્પ ખીલી ચૂક્યું છે, તો એના વજ્રપત્ર તમે જોશો કે આ રીતના આપણને અહીંયા ખુલ્લા જોવા મળશે. તો ઇન શોર્ટ, વજ્રપત્રની વાત કરીએ આપણે, વજ્રચક્ર શેનું બનેલું છે? તો કે વજ્રપત્રનું બનેલું. શેનું બનેલું? વજ્રપત્રનું બનેલું. બીજું, એનાથી આગળ આપણે કહીશું કે આ જે વજ્રપત્ર છે એ જો એકબીજા સાથે જોડાયેલા હોય તો યુક્ત વજ્રપત્ર નો મતલબ શું થશે? વજ્રપત્ર એકબીજા સાથે જોડાયેલા, એકબીજા સાથે જોડાયેલા હોય છે. અને મુક્ત વજ્રપત્ર એટલે એકબીજાથી છૂટા હોય. વજ્રપત્ર એકબીજાથી છૂટા. હવે હું તમને બંને બતાવું. અહીંયા તો તમે જોશો કે આ જે વજ્રપત્ર છે તો એની કિનારીઓ ઉપર આવેલી છે, બરાબર? પણ એકબીજા સાથે શું થયેલા છે? જોડાયેલા છે. જ્યારે અહીંયા તમે જોશો તો આ વજ્રપત્ર જો આ એક, આ બીજું, આ ત્રીજું, તો આ શું થયેલું છે? આ એક, આ બે એકબીજાથી કેવા છે? છૂટા છે. છેક કિનારી આખી જોવો છો ને તમે, જુઓ કિનારી કેવી થયેલી છે? એકબીજાથી છૂટી, છેક સુધી કાપ છે, કિનારી છે છૂટી. જ્યારે આમાં તમે જોશો તો અહીંયા કોઈ જ કિનારી છૂટી નથી. જુઓ અહીંયા ભેગું છે, આમ ભેગું છે, તો એનો મતલબ આ કેવા છે? તો આ જોડાયેલા છે. જ્યારે પેલા કેવા હતા? છૂટા હતા. તો યુક્ત વજ્રપત્ર અને મુક્ત વજ્રપત્ર એ જોવામાં આવે છે, બરાબર? કેવા રંગનું હોય? તો ખાસ કરીને અથવા તો મોટે ભાગે લીલા રંગના હોય છે. મોટે ભાગે કેવા રંગના હોય છે? લીલા રંગના. અને એનું કાર્ય શું છે વજ્રપત્રનું કે વજ્રચક્રનું? તો પુષ્પનું કલિકા અવસ્થામાં, પુષ્પનું કલિકા અવસ્થામાં રક્ષણ કરે છે. પુષ્પનું કલિકા અવસ્થામાં રક્ષણ કરે છે. આ કોની વાત થઈ? વજ્રચક્ર. હવે બીજું ચક્ર કયું આવશે? દલ ચક્ર. તો હવે બીજી વાત કરીએ આપણે, દલ ચક્રની વાત કરીએ. બી દલ ચક્ર. તો જો જે પાંખડીઓ હોય છે, જે ઘણા લોકો આપણે જોઈએ છીએ કોલેજમાં, આવે પછી છોકરીઓ કે છોકરાઓ લવ મી ને લવ મી નોટ, એના માટે જે પાંખડીઓ આમાં ઉડાડી દેતી હોય છે, ફેંકી દેતી હોય છે. ધારો કે આ પુષ્પ છે, જો અહીંયા જોશો તમે આ કલિકાવસ્થા અને આ એની પાંખડીઓ દેખાય છે, બરાબર? તો આ જે પાંખડીઓ છે જેની સ્મેલ આપણે લઈએ છીએ એ છે, એને દલપત્ર કહેવાય. શું કહેવાય? દલપત્ર. આ જુઓ, જાસૂદનું પુષ્પ જે મેં તમને કલિકાવસ્થા બતાવી હતી એ હવે ખીલી ચૂક્યું છે, તો ખીલેલા પુષ્પમાં આ જે છે એ શું થશે? દલપત્ર. અને આ છે એ શું છે? વજ્રપત્ર. તો દલપત્ર, આ પાંખડીઓને દલપત્ર તરીકે ઓળખાય. તો દલપત્રનું બનેલું. હવે આમાં પણ યુક્ત અને મુક્ત દલપત્ર જોવા મળે છે. તો યુક્ત દલપત્ર કોને કહીશું? પેલાની જેમ જ
दलपत्र एक बीजा साथे जोड़ायेला होय तो व्यू अने छूटा होय तो मुक्त कहेवाय। तो अहींया तमे पाखड़ियों जुओ, आ एक पाखड़ी आ बीजी पाखड़ी एक बीजाथी केवी छे, छूटी छे, तो माटे एने मुक्त कहीशुं। ज्यारे अहींया जुओ तो अहींया तमे जोशो के एक पाखड़ी बीजा साथे जोड़ायेली छे, અને જ્યારે જોડાયેલી હોય તો એને શું કહેવાય? યુક્ત તરીકે ઓળખવામાં આવે છે। સેના તરીકે ઓળખીશું? યુક્ત। તો યુક્ત દલપત્ર, મુક્ત દલપત્ર। રંગમાં જોઈએ તો રંગબે રંગી, એટલે જુદા જુદા રંગના હોય, રંગબે રંગી અને સુગંધિત હોય છે, સુગંધિત હોય છે। હવે એનું દલપત્રનું કાર્ય શું? તો કીટકોને આકર્ષવાનું। જો સરસ ફૂલ દેખાતું હોય તો જ કીટકો આકર્ષાય, નહીતર કીટકો આકર્ષાય નહીં। એટલે કીટકોને પરાગમયન માટે આકર્ષવાનું કાર્ય કરે છે, પરાગમયન માટે આકર્ષે છે, બરાબર। તો વજ્રચક્ર, દલચક્ર, હવે કેટલીક વનસ્પતિ એવી હોય કે જેમાં વજ્રચક્ર અને દલચક્ર એ એક જ હોય છે, જુદા જુદા હોતા નથી। વજ્રચક્ર અને દલચક્ર એક જ હોય, બે ચક્ર જુદા હોય નહીં। તો આવા વનસ્પતિને આપણે પરિપુષ્પ ચક્ર તરીકે ઓળખીએ છીએ। સેના તરીકે ઓળખાય? પરિપુષ્પ ચક્ર। એનો મતલબ, પરિપુષ્પ ચક્રનો મતલબ શું થશે? કે જેમાં દલચક્ર અને વજ્રચક્ર શું હોય છે? એકબીજા સાથે ભળેલા હોય છે, એટલે કે એ બંને જુદા હોતા નથી, જુદા જુદા હોતા નથી, જુદા જુદા નથી। આનું ઉદાહરણ લેવું હોય તો લીલી, લીલીનું ઉદાહરણ લેવામાં આવે છે। પરિપુષ્પ ચક્ર, દલચક્ર અને વજ્રચક્ર જુદા જુદા હોતા નથી, એક જ હોય, અને એનું ઉદાહરણ છે લીલી। તો એને આપણે સેના તરીકે ઓળખીશું? પરિપુષ્પ ચક્ર। હવે આ શબ્દો યાદ રાખવાના છે, કારણ કે આ ચેપ્ટરમાં આપણે આગળ સંજ્ઞા આવશે, તો સંજ્ઞામાં પરિપુષ્પ ચક્ર માટેની સંજ્ઞા પી આવશે। કઈ સંજ્ઞા આવશે? પી। વજ્રચક્ર માટેની કે અને દલચક્ર માટેની સી। દલચક્ર માટેની સંજ્ઞા આવશે સી, કારણ કે એને કોરોલા એટલે એના ઉપરથી સી, અને પેલાને કેલિક્સ એટલે એના ઉપરથી કે, આની સંજ્ઞા કે। કેલિક્સ ભલે સ્પેલિંગ સીથી શરૂ થાય છે, પણ પછી બંનેમાં સી લખે તો ના ખબર પડે, એટલે ઉચ્ચાર પ્રમાણે કેલિક્સ એટલે કે સંજ્ઞા આપેલી છે, દલચક્રને સી કોરોલા સી સંજ્ઞા આપેલી છે, પરિપુષ્પ ચક્રને પી સંજ્ઞા આપેલી છે। તો જેમાં દલચક્ર અને વજ્રચક્ર જુદા જુદા હોતા નથી, એક જ હોય છે, બરાબર। સારું, હવે એના પછી, હવે આ તો કયા ચક્ર થયા? સહાયક થયા। હવે અગત્યનું ચક્ર કયું આવ્યું? તો આવશ્યક ચક્ર। તો આવશ્યક ચક્રમાં નર જે છે, નર પ્રજનન અંગ તરીકે કયું ચક્ર આવેલું હોય? પુંકેસર આવેલું હોય છે, તો પુંકેસર ચક્ર। હવે એની જો રચના જોઈએ તો પુંકેસર ચક્રમાં આપણને કેવી રીતની રચના જોવા મળે છે? તો એની અંદર સૌથી પહેલું દ્વિકોટરીય પરાગાશય જોવા મળશે, અને ત્યાર પછી આ રીતના તંતુ જોવા મળશે। આ જે છે એ પરાગાશય કહેવાય, અને આને તંતુ તરીકે ઓળખવામાં આવે છે। તો કોઈપણ પુંકેસર ચક્ર પુંકેસરથી બનેલું હોય, અને પુંકેસરની રચનામાં દ્વિકોટરીય, જો આ બે કોટર છે એટલે દ્વિકોટરીય પરાગાશય અને તંતુ
આવેલા હોય છે તો પહેલું આપણે લખીશું કેસર ચક્રમાં પહેલું શું આવશે કે નર પ્રજનન અંગ તરીકે આવેલું છે નર પ્રજનન અંગ તરીકે પુષ્પમાં હોય છે બરાબર પછી આકૃતિ દોરીશું અને લખીશું કે શું ધરાવે છે તો કે દ્વિકોટકીય પરાગાશય અને તંતુ ધરાવે છે કોઈ પણ કેસર શું ધરાવે દ્વિકોટકીય પરાગાશય અને તંતુ તો કેસર દ્વિકોટકીય પરાગાશય અને તંતુ ધરાવે છે હવે અહીં પુંકેસરની વાત કરી આપણે તો એવું કહે છે કે એની જે રચના છે એમાં પણ એક ગુચ્છી દ્વિગુચ્છી અને બહુગુચ્છી પ્રકારના પુંકેસર જોવા મળશે એક ગુચ્છીનો મતલબ એવો થશે કે એમાં આપણને એક જ દંડ પર આ રીતના તંતુ પર આ રીતના પરાગ પુંકેસર જોવા મળશે તો આને આપણે કેવું કહીએ છીએ એક ગુચ્છી કહેવામાં આવે છે કેવું કહીશું એક ગુચ્છી એટલે એક જ ગુચ્છમાં અથવા તો જથ્થામાં ભેગા થયેલા હોય છે આ એક ગુચ્છી એક જથ્થામાં પહોંચે છે ઉદાહરણ લેવું હોય તો આપણે ઉદાહરણમાં કયું ઉદાહરણ લઈશું તો જાસૂદ તો અહીંયા જાસૂદમાં તમે જોશો તો આ તમને જોવા મળશે આ જો પીળા રંગના જે છે પુંકેસર અને આ તંતુ એક જ તંતુ પર આ બધા પુંકેસર એકબીજા સાથે જોડાઈને યલો કલરના જોડાયેલા જોવા મળશે જે એને આપણે સેના તરીકે ઓળખીએ છીએ એક ગુચ્છી તરીકે ઓળખીએ છીએ ત્યાર પછી આવશે દ્વિગુચ્છી તો દ્વિગુચ્છી એટલે કેટલા જૂથમાં હશે કેટલા ગુચ્છમાં હશે તો કે બે ગુચ્છમાં હોય તો એને કેવી તરીકે ઓળખવામાં આવે દ્વિગુચ્છી એમાં આ રીતના જો આ રીતના પુંકેસર આપણને જોવા મળશે પુષ્પની અંદર આ પુષ્પ છે એની અંદર આ પુષ્પ એની અંદર બે પીચ એક ભાગ આ બાજુ પડી જાય છે બીજો ભાગ આ બાજુ પડી જાય છે તો જ્યારે બે પૂંછમાં જોવા મળે કેટલીક વખત એવું થાય કે આ બાજુ ત્રણ હોય અને આ બાજુ પણ ત્રણ હોય 3+3 તો જ્યારે બે પૂંછમાં જોવા મળે એટલે કે બે જૂથમાં જોવા મળે તો એને આપણે કહીશું દ્વિગુચ્છી તેના તરીકે ઓળખીશું દ્વિગુચ્છી ઉદાહરણ આવશે વટાણા શેનું ઉદાહરણ આવશે વટાણાનું જે પુષ્પ છે એમાં આપણને એક બે ગુચ્છમાં જોવા મળશે અને બહુગુચ્છીનો મતલબ એવો થાય કે જે પુંકેસર હોય એ એક કરતા વધારે જૂથમાં જોવા મળે આ રીતના
राइट। तो एक करता वधारे जूथ में अथवा गुच्छा में जोवा मळे तो एने आपणे सेना तरीके ओळखीए छीए, बहु गुच्छी तरीके ओळखीए छीए। सेना तरीके ओळखीशुं बहु गुच्छी, तो जेमा उदाहरण अने बहु गुच्छी कहेवाय, जेमा उदाहरण छे लिंग, जेमा पूछे सर एक करता वधारे जूथ में जोवा मळे, દ્વિમાં બે ગુચ્છમાં અથવા બે જૂથમાં જોવા મળે છે, બે જથ્થામાં, અને એક ગુચ્છીમાં આપણને એક જ જથ્થામાં એક કરતાં વધારે ફ્યુકેસર આ રીતના ગોઠવાયેલા જોવા મળશે, તો એને એક ગુચ્છી તરીકે ઓળખી શકાય। તો આ કોની વાત કરી આપણે, ફ્યુકેસરની વાત કરી। હવે આની અંદર પણ એવું કહે છે કે જ્યારે ફ્યુકેસર એ દલપત્ર સાથે જોડાયેલું હોય, ઉંકેસર એને, ઉંકેસર જે છે એને એન્ડ્રોસિયમ કહેવાય, એન્ડ્રોસિયમ એટલે એની સંજ્ઞા આવશે એ। હવે જ્યારે દલપત્ર સાથે જોડાયેલું હોય તો એને આ રીતના આપણે દર્શાવીશું, તો આનો મતલબ થાય દલ લગ્ન। શું થશે આનો મતલબ? દલ લગ્ન એટલે કે ઉંકેસર એ દલપત્ર સાથે જોડાયેલું છે, જેમ કે ધતુરો એનું ઉદાહરણ લેવામાં આવે છે। કયું ઉદાહરણ લઈશું? ધતુરો, જેમાં દલ એટલે કે જે પાખડી છે એ અને ઉંકેસર એકબીજા સાથે અંદરથી જોડાયેલા હોય છે, અને જ્યારે જોડાયેલા હોય તો એને આપણે સેના તરીકે ઓળખીશું? દલ લગ્ન તરીકે ઓળખીએ છીએ। સેના તરીકે ઓળખાય? દલ લગ્ન। એવી જ રીતના જ્યારે પરિપુષ્પ ચક્ર એટલે કે પી અને એ એટલે કે ટૂંકેસર ચક્ર બે એકબીજા સાથે જોડાય તો એને પરિલગ્ન ટૂંકેસર કહેવાય। કેવું કહેવાય? પરિલગ્ન ઉંકેસર તરીકે ઓળખવામાં આવે। તો ઉંકેસર ચક્રમાં આપણે સૌથી પહેલી શું વાત કરી કે નર પ્રજનન અંગ તરીકે પુષ્પમાં હોય છે, એની રચનામાં જોઈએ તો આકૃતિ દોરવાની, અને આપણે લખીશું કે દ્વિકોટરીય છે, પરાગાશય અને તંતુ ધરાવે છે। પછી એના પ્રકારની વાત કરી, એક ઉચ્છી, દ્વિઉચ્છી અને બહુ ઉચ્છી આકૃતિ સાથે એના ઉદાહરણ લખ્યા। હવે એનું કાર્ય, તો પરાગરજનું કાર્ય, પરાગરજ ઉત્પન્ન કરવાનું કાર્ય કરે છે, તો પરાગાશયમાંથી પરાગરજ ઉત્પન્ન થાય છે। એનું કાર્ય શું છે? તો કે પરાગાશય જે છે એ પરાગરજ ઉત્પન્ન કરે છે, બરાબર। આ ફુંકેસર ચક્રનું કાર્ય થયું। હવે એના પછી આપણે વાત કરીએ છીએ સ્ત્રી, સ્ત્રી કેસર ચક્ર, આ પુષ્પની રચનાની આપણે વાત કરી રહ્યા છીએ। હવે આવશે સ્ત્રી કેસર ચક્ર, તો સ્ત્રી કેસર ચક્રમાં એવું કહે છે કે જ્યારે એ જેમાં નર પ્રજનન અંગ હતું પુષ્પનું, એવું સ્ત્રી કેસર ચક્ર એ કેવું અંગ છે? તો કે માદા પ્રજનન અંગ છે। કેવું અંગ છે? માદા પ્રજનન અંગ, એટલે પહેલું લખીશું માદા પ્રજનન અંગ છે। શું છે? માદા પ્રજનન અંગ, પુષ્પનું માદા પ્રજનન અંગ કયું કહેવાય? સ્ત્રી કેસર। હવે જો એની રચના જોઈએ તો એની રચનામાં આપણે સૌથી પહેલો આવો ભાગ જોવા મળે જેને પરાગાસન કહેવાય। શું કહેવાય? પરાગાસન। પછી આવશે પરાગ વાહિની અને છેડાનો કોવળો ફૂલેલો ભાગ જેને બીજાશય તરીકે ઓળખીએ છીએ। તો પરાગાસન, પરાગ વાહિની અને બીજાશય, આ એની રચના થઈ। પરાગાસન, પરાગ વાહિની, બીજાશય એટલે શું ધરાવે છે? તો
परागासन, परागवाहिनी अने बीजासन धरावे छे। हवे त्रणेय कार्य जोईए तो परागासन आसन बेसवा माटेनुं स्थान, तो कोने बेसवा माटेनुं स्थान छे तो परागवजने बेसवा माटेनुं स्थान छे। तो परागासन शुं कार्य करे छे तो के परागवज ने ग्रहण करे छे, बराबर। परागरज જ્યારે ઉડીને આવે તો એ આના ઉપર બેસે, જેમ પેલા કેસરમાંથી પરાગરજ નીકળશે ને એ પરાગરજ અહીંયા આ રીતના બેસવાનું કામ કરશે। એટલે પરાગરજને ગ્રહણ કરવાનું કામ કોનું છે? પરાગાસનનું છે। હવે પરાગવાહિની, તો પરાગવાહિની શું કરશે? તો જે નરજન્યુ છે, નર ઉજન્યુ કહેવાય, નર ઉજન્યુ વહન બીજાશય તરફ કરે છે। હવે આગળ જે ફલનની વાત આવશે ત્યારે આપણે ડિટેલમાં આવશે, અને આવશે બીજાશય। તો બીજાશય એ પોગો ફૂલેલો ભાગ જે શું ધરાવે છે? તો કે અંડક ધરાવે છે। શું ધરાવે છે? અંડક ધરાવે છે જે જરાયુ દ્વારા બીજાશય સાથે જોડાય છે। અને ભ્રૂણનું નિર્માણ ક્યાં થશે? ફલન ક્યાં થશે? બીજાશયમાં થાય છે। અંડક ધરાવે છે એટલે આની અંદર અહીંયા આ રીતની અંડકની રચના હોય છે। આ અંડક છે અને આ અંડક જરાયુ દ્વારા કોની સાથે જોડાય છે? બીજાશય સાથે જોડાયેલું છે, બરાબર। અંડક કોના દ્વારા બીજાશય સાથે જોડાય છે? જરાયુ દ્વારા બીજાશય સાથે જોડાય છે। હવે અહીંયા આપણે જોઈએ તો મુક્ત સ્ત્રી કેસરી અને યુક્ત સ્ત્રી કેસરી, મુક્ત આમાં પણ પ્રકાર પડશે, મુક્ત સ્ત્રી કેસરી અને યુક્ત સ્ત્રી કેસરી। તો હવે મુક્ત અને યુક્ત શબ્દ આવે તો તમને ખ્યાલ આવી જવો જોઈએ, જ્યારે સ્ત્રી કેસર એકબીજાથી છૂટા હોય તો એને કેવું કહીશું આપણે? મુક્ત સ્ત્રી કેસરી, અને જો સ્ત્રી કેસર એકબીજા સાથે જોડાયેલા હોય તો એને યુક્ત સ્ત્રી કેસરી કહેવામાં આવે છે। જો અહીંયા જાસૂદમાં આપણે જોઈએ સ્ત્રી કેસર શોધવું પડે એવું છે, અહીંયા જો હું કેસર ઉપર છે અને સ્ત્રી કેસર તમે જોશો તો ક્યાં આવ્યા છે? નીચે દેખાશે આ, અને આ સ્ત્રી કેસર એક જ પરાગ વાહિની ધરાવે છે એટલે આને કેવા કહેવાય? યુક્ત કહેવાય, જોડાયેલા કહેવાય, બરાબર। આ પુ કેસર અને આ સ્ત્રી કેસર બંને એક જ પુષ્પની અંદર આવેલા છે। સ્ત્રી કેસર ધ્યાનથી જોઈ લેજો, આ સ્ત્રી કેસર જે ના ખ્યાલ આવે આમાં વિડીયોમાં બરાબર ના દેખાતું હોય તો જાસૂદનું પુષ્પ તો તમારી આજુબાજુ ક્યાંય પણ મળી રહેશે, પીળા રંગની ટોચવાળા છે પૂ કેસર અને ગુલાબી રંગની રાણી કલરની ટોચવાળા છે એ સ્ત્રી કેસર છે, બરાબર। સારું, હવે તો આ પુષ્પના ભાગની આપણે વાત કરી, જુદા જુદા ભાગો વિશે આપણે વાત કરી ગયા।